નમસ્કાર. ભગવદ્ ગીતા રોજે રોજમાં આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આપનો મિત્ર નરેશ કાપડિયા. સૌથી પહેલા પ્રણામ કરીશું સ્વામી વિદિતાત્માનંદજીને. એમના વિચારો, એમના પ્રવચનો, એમના પુસ્તકોને આધારે આપણે આ વાતોની શ્રેણીને આગળ વધારીએ છીએ. ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય યાને સાંખ્ય યોગ, અને તેમાં જે ફિલોસોફી, જે દર્શન છે, તે દર્શનને આપણે સમજી રહ્યા છીએ. અને એમાં આજે આપણો વિષય છે, મનમાં શેનો વિક્ષેપ છે. આપણે જોયું કે આપણા રોજિંદા જીવનની સામાન્ય ક્રિયાઓ, આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, જોઈ શકીએ છીએ, આ કેટલી સ્પર્શી શકીએ છીએ, એનો આનંદ માણી શકીએ છીએ, એ કેટલી મોટી ચમત્કારિક વાતો છે. પણ આપણું મન એને માણવાને માટે હાજર હોતું નથી એવું આપણને સતત લાગે છે. આપણે જીવનની શ્રેષ્ઠ વસ્તુઓ માણી શકતા નથી, એ તો બીજે જ ભમતું હોય છે, જે આપણું મન હોય છે. આ મનમાં વિક્ષેપ છે. શેનો વિક્ષેપ છે? જરા બતાવીએ, જરા સમજીએ. એ બતાવે છે કે આપણું મન સ્વસ્થ નથી, આપણું મન વિક્ષિપ્ત છે. શેનો વિક્ષેપ છે આ મનમાં? કર્મફળ મળશે કે નહીં, અથવા ધાર્યું ફળ મળશે કે નહીં, તેનો વિક્ષેપ છે. ભગવાન કહે છે કે કર્મ ફળની ચિંતા મને સોંપી દે, તું તારી પાસે જે કંઈ પણ છે તેનો આનંદ માણ. જીવનનો બીજો અર્થ છે આનંદ. યોગ ક્ષેમમ વહામ્યહમ, તારા યોગ અને ક્ષેમનું વહન તો હું કરું છું. આથી તારે એની ચિંતા કરવાની જરૂર નથી ભાઈ. આપણા જીવન વિશે આપણે જરાક વિચાર કરીએ તો આપણને જણાશે કે અત્યાર સુધી ઈશ્વરે જ આપણું ધ્યાન રાખ્યું છે. હવે એકાએક આપણે ઈશ્વર આપણું ધ્યાન રાખવાનું બંધ કરી દેશે એવો ભય રાખીએ તેનો અર્થ નથી, એનું કોઈ કારણ પણ નથી. જો આપણે એમ માનતા હોઈએ કે આપણા યોગ અને આપણા ક્ષેમનું વહન આપણે કરીએ છીએ, તો પણ તે માટેનો પ્રયત્ન કરવાની શક્તિ કોણ આપે છે? ઈશ્વર, ભગવાન. આપણા પ્રયત્નને કારણે આપણે જે કંઈ પણ પ્રાપ્ત કરીએ છીએ તેમાં પણ પ્રયત્નનું બળ કોણ આપે છે? તે માટેની તક કોણ આપે છે? તે માટેના પ્રયત્નનું ફળ કોણ આપે છે? બધા જ પ્રશ્નોનો જવાબ છે ઈશ્વર, ભગવાન. આપણને અચાનક કઈ મનગમતું મળી જાય તો આપણે આપણી જાતને નસીબદાર માની લઈએ છીએ, પણ આ નસીબ એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. આપણને મળવું જોઈએ એમ એણે ઈચ્છ્યું, માટે આપણને તે મળ્યું. મારે કોઈને મળવાની જરૂર હતી અને સામે ચાલીને મને મળી ગયા. હું કોઈકના ફોનને કરવો અને ન કરવોની વચ્ચે ઉઢવમાં છું અને એમનો જ ફોન આવવો. આ અમુક અમુક પ્રસંગો આપણને ખરેખર એવું માનવાને પ્રારંભ મળે છે, કારણ મળે છે કે ખરેખર એને મળવાથી આપણે બચી જઈએ એવું માનતા હોઈએ અને તે જ સામે મળી જાય. જેને મળવાની તીવ્ર ઝંખના હોય અને મળવા જઈએ અને ન મળે અને અચાનક આવીને મળે, આ બધું ચમત્કારિક ફળ જણાતું હોય છે, એ ઈશ્વરનો અનુગ્રહ છે. વ્યક્તિ એ જ દિવસે વિમાનમાં પહોંચી ન શકે અને એ વિમાનને અકસ્માત થાય ત્યારે કહે છે કે ભગવાને જ મને બચાવી લીધો. ક્ષણે ક્ષણે જીવનમાં જે કંઈ પણ બને છે તે ઈશ્વરનો અનુગ્રહ છે, અને જે જીવનમાં નથી બનતું તે પણ આ મહાન અનુગ્રહ જ છે. આપણને જે મળ્યું છે તે ઈશ્વરનો અનુગ્રહ છે, અને જે નથી મળ્યું તે પણ ઈશ્વરનો અનુગ્રહ છે. કારણ કે જે નથી મળ્યું તે મળ્યું હોત તો તેનાથી આપણું હિત જ થયું હોત એવું આપણે કહી શકતા નથી. આમ કર્મયોગમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિની અત્યંત આવશ્યકતા છે. તે ન હોય તો યોગની ભાવનાથી કર્મ કરવાનું શક્ય જ નથી. આથી ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ કર્મયોગ અને ભક્તિ યોગમાં અંતર નથી. ભક્તિ કરો તે જ તમારો કર્મયોગ છે, ભક્તિપૂર્વક કાર્ય કરો તે જ કર્મયોગ છે, કર્મયોગ એ જ ભક્તિ યોગ છે. જીવનમાં આપણે યશ મેળવી શકીએ તે માટે ભગવાને આપણને બધી જ સામગ્રી આપી છે. એ સામગ્રીથી આપણે ઈશ્વરની પ્રસન્નતાને માટેનું કર્મ કરવું જોઈએ. અગર ઈશ્વર જે આપણામાં રહેલો છે તે પ્રસન્ન થશે તો આપોઆપ આપણે પણ પ્રસન્ન થવાના છીએ, આજે પણ
અને એનું કર્મફળ મળશે ત્યારે પણ. ભગવાન કહે છે કે મા તે સટ્ટોડ સ્વર્મ, નિષ્ક્રિયતામાં તને પ્રીતિ ન હોવી જોઈએ. નિષ્ક્રિય થઈને બેસી રહેશે તો કઈ નહીં વળે. કર્મ કિયે જા ફલ કી ઈચ્છા મત રખના સંતાન, યહ ગીતા કા જ્ઞાન. વળતર ન મેળવવાનું હોય અને તું કર્મ ન કરે તે બિલકુલ બરાબર નથી. મને શું મળશે, આપણને શું ફાયદો થશે, અને આ ફાયદો ન થાય આ તો ઓછો કહેવાય, આ તો અફાયદો છે, માટે તે કરવું નહીં, એ નિષ્ક્રિયતા છે, એ કર્મ વિક્ષેપ છે. કઈ મેળવવાને માટે નહીં, પણ કર્મ કરવાની તક મને મળી છે માટે હું કર્મ કરું છું, એવું જ્યારે આપણા મનમાં આવતું થઈ જાય ત્યારે આનંદ દૂર નથી, ઈશ્વરનો અનુગ્રહ દૂર નથી, અને આપણે વિક્ષેપોથી બચીને જીવનને આનંદમય બનાવી શકીએ છીએ, એનું સારું ફળ પણ મળવાનું જ છે, એની શ્રદ્ધા રાખી શકીએ છીએ. ભગવદ્ ગીતા રોજે રોજમાં દોસ્તો આજે આટલું જ. આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. આવતીકાલે ફરીથી આપણે આ ફિલોસોફીને આગળ વધારીશું. પ્રણામ કરીશું સ્વામી વિદિતાત્માનંદજીને અને ભગવાન શ્રી કૃષ્ણને કે જેણે આપણને આવા વિચારો કરવા માટે, અમને આવો કાર્યક્રમ કરવા માટે, તમને સાંભળવાને માટે મનમાં એક ઈચ્છા આપી, એ વિક્ષેપોને દૂર કરીએ, સમજીએ અને એને આનંદપૂર્વક સ્વીકારીએ. અનેક વિક્ષેપો આપણને આ બધાથી દૂર લઈ જવાના માટે પૂરતા હોય છે, પણ આપણે શ્રદ્ધાપૂર્વક એ દિશામાં જઈશું તો આનંદ દૂર નથી, ઈશ્વર દૂર નથી. જય શ્રી કૃષ્ણ.